નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણમાં પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો સવિસ્તાર ઉત્તર ચાર ગુણ બાળકો આ સવાલ બોર્ડની પરીક્ષામાં ત્રણ ગુણની અંદર પૂછાઈ ગયો છે બરાબર છે પરંતુ હવે નવા માળખા અનુસાર એ સવિસ્તાર ઉત્તર એટલે કે ચાર ગુણમાં પણ તે પૂછાય શકે છે તો જોઈએ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ તો પર્યાવરણની સુરક્ષા માટે સન ઓગણીસો ને બોતેર માં ત્યારે બાળકો ઈસ્વીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં કયો દેશ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં સૌ પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું શું કહે છે પર્યાવરણની સુરક્ષા માટે ક્યારે ઓગણીસો ને બોતેર માં જો વિકલ્પ તરીકે એક વાક્ય અને ખાલી જગ્યા ત્રણેયમાં પૂછે છે ઓગણીસો બોતેર માં કયો દેશ સ્વીડન

આવ્યું છે તો કયા કયા પગલાઓ ભરવામાં આવ્યા છે પહેલું પગલું વિશ્વભરમાં પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે મોસ્ટ ટાઈમ પી વ્હીકલ કઈ રીતે પૂછાય કે વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો પાંચમી જૂન બીજું ઓઝોનના સ્તરમાં ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ પણ કરવામાં આવે છે શું કહે છે ઓઝોનના સ્તરનું ગાબડું કેમકે વાતાવરણમાં જેમ પ્રદૂષણ વધે ને એમ ઓઝોનનું સ્તર નબળું પડતું જાય એમાં ગાબડું પડતું જાય કેમ કે ઓઝોન વાયુ આપણા માટે ખૂબ જ ઉપયોગી વાયુ કહેવાય છે એ સૂર્યમાંથી આવતા જે પાર જામલી કિરણો છે એનું તે શું કરે છે શોષણ કરે છે એટલે ઓઝોનના સ્તરનું ગાબડું પરમાણુ કચરાનો યોગ્ય નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ પણ આ પૃથ્વી પરિષદની અંદર કરવામાં આવે છે ભારત બ્રાઝિલ અને ચીને જંતુનાશક દવાઓનો વિકલ્પ પણ શોધ્યો છે વિકલ્પ તરીકે પૂછાય એક વાક્ય તરીકે પૂછાય અથવા ખાલી જગ્યા તરીકે પૂછાય કયા દેશોએ જંતુનાશક દવાઓનો વિકલ્પ શોધ્યો છે ભારત બ્રાઝિલ અને ચીન બરાબર કે જંતુનાશક દવાનો વિકલ્પ શોધ્યો એટલે કે જંતુનાશક દવાને બદલે અન્ય કોઈ પણ જૈવિક ક્રિયાનો ઉપયોગ કરવો ભારતમાં પર્યાવરણ જાગૃતિ માટે સરકાર દ્વારા પ્રયાસો થયા છે જેમ કે ભારતના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે તમે જો જે સમાચારો આવતા હોય ને ત્યારબાદ પર્યાવરણ વિશે પણ તમને બધી માહિતી આપે કે અહીંયા એટલું તાપમાન છે અહીંયા આવો સામાન્ય વરસાદ છે બરાબર છે તો એની જેમ ભારતના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પણ પ્રગટ કરવામાં આવી છે કે કે જે મુખ્ય શહેરો છે મોટા તે જેથી કરીને લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે ભારતમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવે છે આ બોર્ડનું કાર્ય શું બાળકો તો પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે તે વિવિધ પગલાઓ ભરે છે અને એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે કાં તો કેન્દ્ર સરકાર દ્વારા કાં તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આપણા ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરમાં આવેલું છે ત્યાં આવેલું છે ગાંધીનગરમાં આવેલું છે એટલે ભારતમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે ઓગણીસો ને માં ભારત સરકાર દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો છે એક વાક્યનો સવાલ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કોણે અને ક્યારે પસાર કરવામાં આવ્યો તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ભારત સરકાર દ્વારા ઈસવીસ સન ઓગણીસોને એક્યાસીમાં પસાર કરવામાં આવ્યો છે અથવા વિકલ્પ તરીકે પણ તમને પૂછવામાં આવે કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ભારતમાં ક્યારે પસાર કરવામાં આવ્યો ઓગણીસો ને એક્યાસીમાં કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો કે જેથી કરીને વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય ત્યારબાદ કીધું છે ભારતમાં પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે પ્રાકૃતિક વાયુ જેને ટૂંકમાં કહેવાય છે સીએનજીનો ઉપયોગ વધારવા પ્રયત્નો થયા છે બાળકો સીએનજીનું ફોર્મ કોમ્પ્રેસ નેચરલ ગેસ ફોર્મ કોમ્પ્રેસ નેચરલ ગેસ પ્રાકૃતિક વાયુ તો ભારતમાં પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે પ્રાકૃતિક વાયુનો ઉપયોગ વધારવામાં આવ્યો છે જો આમાંથી પણ તમને વિકલ્પ તરીકે પૂછે કે ભારતમાં પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે બળતણ તરીકે સાનો ઉપયોગ કરવામાં આવે છે સી એન જે કોમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જેનું ગુજરાતી નામ છે પ્રાકૃતિક વાયુ ત્યારબાદ પર્યાવરણના રક્ષણની જવાબદારી વિશ્વની દરેક વ્યક્તિની છે જો આપણે પર્યાવરણ પર પ્રદુષણ પર્યાવરણમાં પ્રદૂષણ પર નિયંત્રણ નહીં મૂકે તો સમય જતાં કદાચ પૃથ્વી પરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જશે એટલે પર્યાવરણની સુરક્ષા કરવી એ વિશ્વના દરેક દેશો માટે કેવું છે મહત્વનું છે એટલા માટે ભારતે પણ પર્યાવરણની સુરક્ષા માટે આવા વિવિધ પગલાઓ શું કર્યા છે જાહેર કર્યા છે તો આ તો મહત્વનો સવાલ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ ધન્યવાદ બાળકો